ઇન્દ્રિય ક્યાં મદદરૂપ બને છે? હવે તમે સુંઘવાની તમારામાં સુંઘવાની ઇન્દ્રિય ન હોય તો તમને કે વાસની કે સુગંધની કઈ ખબર ન પડે, બરાબર છે? એટલે એનો જવાબ આવશે કે સુગંધની ઇન્દ્રિય કોઈ પણ વસ્તુની સારી કે ખરાબ વાસની ખબર પડે છે. જો તમારી સુંઘવાની ઇન્દ્રિય ન હોય ને તો કદાચ ખરાબ વાસ આવતી હોય તો પણ તમને ન ખબર પડે, અને સારી વાસ આવતી હોય કે સુગંધ આવતી હોય તો પણ તમને ખબર ન પડે. કેમ કે તમારી સુંઘવાની ઇન્દ્રિય છે એ વહી ગઈ હોય અથવા તો ન હોય તો, આપણે તો બધાને છે એટલે એનાથી આપણને સારી કે ખરાબ વસ્તુની ખબર પડે છે, અને આપણે સારા અને ખરાબ વચ્ચેનો ભેદ સમજી શકીએ છીએ, બરાબર છે? આ પ્રશ્ન જવાબ છે એ તમારે બાકી બુકમાં લખવાનો છે. આના પછીના પ્રશ્ન જવાબ છે એ આના પછી નેક્સ્ટ લેક્ચરમાં હું આપીશ. અત્યારે આ બાકી બુકમાં એક વાર લખી અને એક વખત હોમવર્કમાં લખવાનું છે. થેન્ક યુ.